હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ બેંક ઓફ બરોડાના ખાતેદારોની બેંક બહાર તડકામાં લાઈનો જોવા મળી, તો બેંક દ્વારા ગ્રાહકો માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં ના આવતા બેંક ગ્રાહકોમાં નિરાશા. હાલ કોરોનાની મહામારીને લઈને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે બેંકની અંદર એકસાથે ગ્રાહકોને પ્રવેશ આપવામાં આવતો નથી અને બેંકની અંદર એક પછી એક એમ પ્રવેશ આપવામાં આવે છે. બીજી તરફ બેંક બહાર લાંબી લાંબી લાઈનો લાગે છે, તો બેંક દ્વારા બીજી બાજુ બેંકમાં આવતા ગ્રાહકો માટે કોઈ સગવડ પૂરી પાડવામાં ન આવતા હાલ તો બેંક બહાર લાંબી લાંબી લાઈનો લાગે છે. ત્યારે બેંક કર્મચારીઓ એસીમાં હોય છે ત્યારે બેંક ગ્રાહકો બહાર તડકામાં ઊભા હોય છે, તો તડકે ઊભા ઊભા કેટલાય ઉંમરલાયક લોકોને ગરમીમાં મુશ્કેલી પડતી હોય છે, તો બેંક દ્વારા કોઈ વૃદ્ધ કે સિનિયર સિટીઝનની લાઈન અલગ કે પ્રાયોરિટી આપવામાં આવતી નથી. બેંક આગળ કેટલીય લાંબી લાઈનો થાય છે જેમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જોવા મળતો નથી અને સંક્રમણ થવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે, ત્યારે બેંક દ્વારા બેંક બહાર બેંક ગ્રાહકો માટે કંઈક વ્યવસ્થા કરવામાં આવે અથવા તો બેંકની અંદર જ લાઈન કે બેઠક વ્યવસ્થા કે બેંક બહાર જ મંડપ અને કૂલર પંખા મૂકવામાં આવે તેવી માંગ પણ હાલ તો ઉઠવા પામી છે. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. ત્યારે પુષ્કર એક બાજુ ગરમી હતી, એક બાજુ કોરોનાની ઇફેક્ટ અને બીજું બહાર તડકો અને તડકાની અંદર લાઇનમાં બધા ખુલ્લા ઊભા રહ્યા હતા. મેં કમ્પ્લેન એટલા માટે કે આટલી ગરમીમાં જો છાંયડાની વ્યવસ્થા કરવામાં ન આવે, અધિકારીઓ એસીની અંદર બેઠા હોય અને બહાર પબ્લિક લાઇનમાં ઊભી રહી હોય અને કોઈ બીમાર પડે, મારા જેવો ઉંમરલાયક વ્યક્તિ જો શ્વાસ કાં તો ડાયાબિટીસથી જો પડી જાય અને કંઈક થાય તેના માટે જવાબદાર કોણ? તો આ માટે લાગતા વળગતા હોય પહેલાં તો છાંયડાની વ્યવસ્થા કરવી જોઈએ અને પબ્લિક જે લાઇનમાં ઊભી રહેશે એનો વાંધો નહીં, પણ દરેક માસ્ક પહેરીને ફરજિયાત ઊભા રહે. કોઈ માસ્ક વગર ન હોય તો માસ્ક પહેરવા માટે બેંક કદાચ એને સપોર્ટ કરેલો એક માસ્ક આપો અને એ રીતે જો બેંક સપોર્ટ કરશે તો પબ્લિક લાઇનમાં એના નિયમો તો પારે જ છે પણ છાંયડાની અંદર ઊભી રહેવી વ્યવસ્થા કરવી જરૂરી છે. અને બે કલાકથી મારા આગળ 10 માણસો હતા તો 10 ના બદલે અત્યારે 15 થઈ ગયા. આગળથી લાઈન ખસતી નહીં પણ બીજા બધા વચ્ચે જે આવે એ લોકોને વચ્ચે અંદર જતા રહે, એ લોકોને રોકતા નહીં, પણ અમે જે બહાર ઉભા રહીએ એને લઈએ ન તકલીફ આપે છે બધાને. અને છો એડો તો હતો નહીં, આ ગરમીમાં આ રીતના કઈ રીતના ઉભા રહીએ બહાર? બે બે કલાકથી લાઈનમાં ઉભા રહીએ, લાઈન આગળ ખસતી નથી તો શું કરવાનું? બેંક દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી છે છાંયડાની કે? ના, કોઈ નહીં અત્યારે. તમારે જોવા દેખાય છે ને અત્યારે કેમેરામાં આવી જ જાય, અહીં તડકામાં જ ઉભા રહેલા છીએ બે કલાકથી. પોલીસ વાળા જ આમ છે આમ ચલાવે છે, જે આવતા હોય ને ડાયરેક્ટ એ મોત થઈ જાય ને લાઈન ગરીબમાં લઈ નહીં. ખોટી લાઈન હું દાદાગીરી જે કરતો હોય.